અહીં આપેલું છે, નીચે આપેલા ગુજરાતી મહિનાના નામ બોલો અને લખો. હા, જે ગુજરાતી મહિના આપણે એએસએલમાં કર્યા હતા એ હું તમને અહીંયા રિટર્ન લખાવી દઉં છું. ઓકે, તો સૌથી પહેલાં તો આપણને બોલવાના છે અને પછી લખવાના છે. તો ટોટલ ગુજરાતી મહિના કેટલા હોય છે બેટા? 12. જેમ અઠવાડિયાના વાર 7 હોય છે તેમ મહિનાના ગુજરાતી વર્ષના મહિના, એક વર્ષના કેટલા મહિના હોય છે? 12. તો સૌથી પહેલાં દરેક છોકરો બોલશે, પહેલો ગુજરાતી મંથ આવે છે કારતક. કારતક, માગસર. માગસર, પોષ. પોષ, મહા. મહા, ફાગણ. ફાગણ, ચૈત્ર. ચૈત્ર, વૈશાખ. વૈશાખ, જેઠ. જેઠ, અષાઢ. અષાઢ, શ્રાવણ. શ્રાવણ, ભાદરવો. ભાદરવો, આસો. આસો, આસો સૌથી છેલ્લો મહિનો હોય છે અને ગુજરાતી મહિનાનો સૌથી પહેલો મંથ હોય છે કારતક. ઓકે, તો આ છે ગુજરાતી મહિનાના નામ. ટોટલ એક વર્ષના 12 મંથ હોય છે. કેટલા મંથ હોય છે? 12. ઓકે, તો આ તમારે બોલવાના છે. અઠવાડિયાના વારના નામ, એકડી અને વર્કશીટ એ બધી પીડીએફ ફાઇલ હું તમને કમ્પ્યુટરાઇઝ કરીને મોકલી રહી છું. તો દરેક સ્ટુડન્ટે આજનું વર્ક છે 21 થી 40 સુધીની એકડી લખવાની છે નોટબુકમાં. અઠવાડિયાના 7 વારના નામ લખવાના છે. એક વર્ષના 12 મહિનાના ગુજરાતી મહિનાના નામ લખવાના છે. અને આગળ બીજી વર્કશીટ હું મોકલીશ તમને હોમવર્ક. ઓકે ઓકે, થર્ડ એબીસીડી સ્ટુડન્ટ્સ અને દરેક છોકરાઓ રિયલમાં બહુ જ સરસ કામ કરી રહ્યા છે. રેગ્યુલર હોમવર્ક મોકલી રહ્યા છે. દરેકના અક્ષર પણ સરસ આવે છે. દરેકે નોટબુક પણ બહુ જ ફાઇન બનાવી છે બેટા. આવી રીતે હંમેશા બનાવતા રહેજો, પોતાનું વર્ક કરતા રહેજો, તો તમને એવું જ લાગશે કે તમે સ્કૂલમાં ભણી રહ્યા છો. બાય બાય બેટા.